અમદાવાદ સીબીઆઈએ પંદર લોકો સામે નોંધ્યો છે ગુનો બાવન કરોડથી વધુની છેતરપિંડી મામલે આ ફરિયાદ નોંધવામાં આવે છે ગુજરાત રાજસ્થાન અને બંગાળ સ્થિત આ કંપની આવેલી છે સીબીઆઈએ આ અંગે વધુ તપાસ શરૂ કરી છે ભગવાન જગન્નાથજીની એકસો પિસ્તાલીસની રથયાત્રા માટે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ સજ્જ બની છે કોરોનાને કારણે બે વર્ષથી ભક્તો વગર યોજાયેલી રથયાત્રામાં આ વર્ષે બહોડી સંખ્યામાં ભક્તો હાજર રહેશે પોલીસે પરિસ્થિતિને અનુરૂપ રોખરેખામાં બદલાવ કરી રથયાત્રામાં પ્રથમ વખત સુરક્ષા માટે ટીઝર ગનનો ઉપયોગ કરાશે ટીઝર ગન વડે ફાયર કરવાથી એક વાયર નીકળતો હોય છે જેમાં ઇલેક્ટ્રિક કરંટ વ્યક્તિને લાગતા પાંચથી દસ મિનિટ માટે તે બેહોશ થઈ જતી હોય છે જેથી કોઈપણ વ્યક્તિની ધરપકડ કરવી કે ન્યુટ્રલાઇઝ કરવો તે સરળ બનતું હોય છે વીસ જેટી ટીઝર ગન વડે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ રથયાત્રામાં સામેલ રહેશે અલકાયદાએ હુમલાની આપેલી ચીમકીને આધારે સુરક્ષા અને બંદોબસ્તમાં ચૂક ન રહી જાય તે માટે સુરક્ષા એજન્સીઓ અને ગુપ્તચર વિભાગ પણ સતર્ક થઈ ગયું છે અમદાવાદમાં સરકારી મેડિકલ કોલેજના જુનિયર ડોક્ટર હડતાળ પર ઉતર્યા છે કોવિડ હોસ્પિટલમાં બજાવેલી ફરજને એક વર્ષના બોન્ડને રે રેસિડેન્શિયલ ગણવાની તબીબોએ માંગ કરી છે બીજે મેડિકલના નિયામકે તમામ ડોક્ટરને ફરજ પર હાજર થવા નોટિસ પણ આપી છે તાત્કાલિક ફરજ પર નહીં આવે તો બેદરકારી અને નિષ્કાળજી ગણવામાં આવશે અધિકારીઓને પગલે મેડિકલ કોલેજના જુનિયર ડોક્ટરે કોલેજમાં હવન કર્યો હતો હવન કરીને અધિકારીઓ માટે સદબુદ્ધિ મળે તે માટે પ્રાર્થના કરી હતી તો સરકારી મેડિકલ કોલેજના જુનિયર ડૉક્ટર હડતાળ પર છે અને કોવિડ હોસ્પિટલમાં બજાવેલી ફરજના વર્ષના બોર્ડને રેસીડન્ટશીપમાં ગણવાઈ ડૉક્ટરે માંગ કરી છે ત્યારે બીજે મેડિકલના નિયામકે તમામ ડૉક્ટરને ફરજ પર હાજર થવા નોટિસ આપી છે કહ્યું છે કે તાત્કાલિક ફરજ પર નહીં હાજર થાય તો બેદરકારી અને ગણવામાં આવશે અધિકારીઓની આ પ્રકારની વાતોને પગલે મેડિકલ કોલેજના જુનિયર ડોક્ટરે કોલેજમાં હવન પણ કર્યો હતો બનાસકાંઠામાં માસ્ક જાહેરનામાનું ચુસ્ત અમલીકરણ કરવામાં આવી રહ્યું છે સરહદ પર પોલીસ કર્મીઓ કરી રહ્યા છે માસ્કનું વિતરણ પ્રવાસીઓને માસ્ક વિતરણ કરી પહેરવા સમજાવાય છે રાજસ્થાનથી પ્રવાસીઓને માસ્ક પહેરાવી પ્રવેશ કરાવાય છે એસપીએ તમામ ચેકપોસ્ટ પર આ અંગે સૂચના આપી છે અગાઉ કલેક્ટરે માસ્ક અંગે જાહેરનામું કર્યું હતું માસ્ક ન પહેરનારાને એક હજારના દરની જોગવાઈ કરાઈ છે વધતા કેસો સામે જિલ્લાતંત્ર એક્શનમાં આવ્યું છે उसका आप भंग करते हो और मास्क नहीं पहनते हो तो तुम्हें एक हज़ार तक का दंड हो सकता है और एक हज़ार नहीं भरोगे तो कायदे सर कार्यवाही होगी ये हम बताना चाहते हैं और सबको ये भी बताना चाहते हैं कि आप खुद भी सुरक्षित रहे अपने आप को समझें और अवेयरनेस के लिए ये कार्यक्रम किया गया है बनासकाठा पुलिस ने जाहिर जनता को रोक के अलग अलग वाहन को रोक के हमने सबको ये बताया है कि आपको मास्क पहनना चाहिए सोशल डिस्टेंसिंग मास्क आप ઉપયોગી અને અગત્યના કોરોના સંદર્ભેના પાસાઓ છે એટલે તમામ નાગરિકો આ પરિસ્થિતિઓને ધ્યાને લઈ માસ્ક સોશિયલ ડિસ્ટન્સિંગ વેક્સિન જો બાકી કોઈની પણ પ્રિકોશન ડોઝ કોઈનો બાકી હોય તો એ માટે પણ એ લોકો સાવચેતી રાખે અરવલ્લીમાં એક હુમલાની ઘટના સીસીટીવીમાં